નમસ્કાર. નમસ્કાર. શું શુભ નામ તમારું? ચૌધરી સુનિલ કુમાર મગનભાઈ. ગામ? જસનપુર. તાલુકો? તલોદ. જિલ્લો? સાબરકાંઠા. તલોદ ને જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર આપનું જણાવશો? 94-82-49-7-47. બરાબર. તો મારું નામ પરિચય કમથાના છે અને હું ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડમાંથી આવું છું. તમે બટાકામાં કેટલી ખેતી કરી રહ્યા છો અત્યારે? 9.5 વીઘામાં ખેતી કરી છે. કઈ વેરાયટી હતી? એલઆર. એલઆર હતી. અને કેટલા વર્ષોથી બટાકા વાવેતર કરી રહ્યા છો? 2018 થી. બે વર્ષ જેવું તમારે બટાકામાં છે? બરાબર છે. તો આ વર્ષે ને ગયા વર્ષોમાં કરી એમાં શું ફરક દેખાયો તમને? ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં થોડો વધારો દેખાયો. એનું કારણ મેં તમારી કંપનીની દવા વાપરી. બરાબર. શરૂઆતથી પાયાના બેઝથી લઈ તો છેલ્લા સ્પ્રે સુધીની મેં ધર્મજ કંપનીની ટ્રીટમેન્ટ આપેલી હતી. શું અંદાજો આવ્યો? શું ઉત્પાદન શું રહ્યું? વીઘે કે એકરે? વીઘે 500 મણ રહ્યું. વીઘે 500 મણ જેવું રહ્યું. તમે એવરેજ કાઢી? આ તમારું જ બટાકો? હા, મારું જ. આમાં એવરેજ કાઢી? તમે એવરેજ કાઢી તો કેટલું આવ્યું? 500 આવ્યું. વીઘે 500? હા, 500. બરાબર છે. અને બીજા લોકોને કે તમારા વિસ્તારમાં એવરેજ શું આવે છે? એવરેજ 450-500. એવરેજ 450-500. તો એવી કઈ ટ્રીટમેન્ટ તમને એવું કઈ ટ્રીટમેન્ટથી આ ઉત્પાદનમાં ફરક દેખાયો? ધર્મજ કંપનીને પહેલાં તો સ્ટેબિલાઇઝરથી મને ઘણું રિઝલ્ટ મળ્યું. બરાબર છે. પછી રુજુતા મેં વાપરી. રુજુતાના સ્પ્રે કર્યા. બરાબર. રિસ્મતનો સ્પ્રે કર્યો. પડગમનો સ્પ્રે કર્યો. સરસ. તો રુજુતામાં શું ડોઝ રાખ્યો હતો તમે? રુજુતામાં 10 ml ડોઝ રાખ્યો હતો. બરાબર. તો રુજુતાથી શું ફાયદો પડે તમને? રુજુતામાંથી આ જે સાઈઝ ખરી ને એ સાઈઝ બનવામાં બધી એક રાગી જ મળે છે. એક રાગી સાઈઝ મળે છે. બરાબર છે. બહુ વકલ કે એવું નહીં? હા, બહુ ગોલીનું પ્રમાણ નહીં વધમાં રહે છે. ગોલીનું પ્રમાણ નહીં છે. બરાબર. અને ડોઝ શું રાખ્યું હતું તમે? 10 ml. 10 ml નો ડોઝ રાખ્યો હતો. બરાબર. કેટલી વાર એ વાપરી? 2 સ્પ્રે કર્યા અને ત્રીજો સ્પ્રે કરવાનો હતો પણ એ ડ્રીપમાં આપી. અચ્છા, સ્પ્રે નહીં કર્યું? હા, સ્પ્રે ના કરી, ડ્રીપમાં. તો કયા કયા દિવસે કર્યો હતો એવો કંઈ ખ્યાલ છે તમને? પહેલો 35 દિવસે કર્યો. 35 દિવસ પહેલો કર્યો છે. પછી બીજો 60 દિવસે કર્યો. 55-60 દિવસ. બરાબર છે. તો એનાથી સાઈઝમાં તમને સાઈઝમાં ફરક પડ્યો? તો કે ટોટલ 9-9.5 વીઘામાં કેટલા કટ્ટાનું કે કેટલા ટ્રોલીનું ઉત્પાદન? અત્યારે મેં 6-6.5 વીઘા કાઢ્યું છે. એના 1200 કટ્ટા ભરાણા છે. અચ્છા, એવો કોઈ વિભાગ હતો જેમાં વાપર્યું ને ના વાપર્યું? ના, અમે પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી હતી. તો સરખામણીમાં જોવું હોય તો કેમ ખબર પડે? બીજાનું ખેતર જોઈને ખબર પડે કે ભાઈ આપણું ઉત્પાદન સારું? ઉત્પાદન સારું. ચાલો, તમે કોઈ ખેડૂતને કંઈ મેસેજ આપવા માંગો છો કે કેવી રહ્યું ઉત્પાદન આ પ્રોડક્ટ વાપરવાથી? શું પ્રોડક્ટ વાપરવાથી? હું તો એક જ મેસેજ આપીશ કે રિઝલ્ટ 100% છે. બરાબર. અને જરૂર હોય તો બધાને વાપરવી જ જોઈએ. કઈ પ્રોડક્ટ? રુજુતા. રુજુતા. સરસ. આભાર તમારો.